જો આપણો મિત્ર બેઠો છે ને શાંતિથી, છે કંઈ ચિંતા, અને રમઝું ભાઈ આમથી નામ આમથી ના માટે મારે છે. કેવા સરસ મજાના ફૂલ છે, આંકડો છે, પછી આંકડાની ફૂલ આવ્યા છે સરસ મજાના. રમવાનું સફાઈ કરી રહી છે, હવે ક્લાસ પૂરો થયો એટલા માટે, અને પછી બનાવવાના શુભ કરેલા ભાગ એના માટે આપણને કંઈ તૈયાર છે. તો જય માતાજીને એની સાથે આપણા બ્લોગની શરૂઆત કરીએ. આ એક્સપ્રેશન બ્લોગમાં આપ સર્વેનું સ્વાગત છે, અને વાગી ગયા છે 10:30, અને આજના બ્લોગમાં કંઈક અલગ જ હશે. તો જોઈએ આપણે એક્સપ્લેનેશન બ્લોગમાં કે શું આવે છે. તો સવાર સવારમાં ક્લાસ પૂરા કરી, થોડીક સાફ સફાઈ કરી, અને મનુ સંતરું ખાવા બેસી ગઈ છે. તો મેં એને કહ્યું કે એકલા એકલા કેમ ખાસ, તો એ કહે છે કે એકલા એકલા નહીં, હું તમને ખવડાવું છું, તમારા માટે જ છે, હેલો ખાઈ લો. પણ ઓલરેડી એ ખરાબ થઈ ગયું એવું લાગે છે, એવું એક્સપ્રેશન મનુ આપે છે. તો હું કહું છું કે એ પેક રહ્યું અને એટલે કદાચ ઢીલું પડી ગયું હોય. તો એ વિશે અમારી વાતો સાથે આ વ્લોગમાં ધીમે ધીમે આગળ વધીએ, અને પછી હું વ્લોગમાં સર્વેનું સ્વાગત કરું છું કે વેલકમ બેક ટુ અવર મિની વ્લોગ નહીં પણ અમારો વ્લોગ, કેમ કે આપણા આ બધા વ્લોગ છે, આપણી યુટ્યુબ ચેનલ છે મનીષા અમિત લાઈફ વ્લોગ્સ, એમાં આ બધા વ્લોગ મુકાતા હોય છે. એક વખત ત્યાંય તે જોઈ આવજો, એ બધા વિડીયો જે છે એ હોય જ છે. આપણા ડેઈલી વ્લોગ મૂકીએ છીએ, અને ડેઈલી વ્લોગ 8:15 વાગે આવી જશે, એટલે કે 8:15 આવી જશે. પછી પાછા આપણે 12 કાંટો મારીને પાછા મનુભાઈ આવ્યો, અને મેં કીધું લાય મારે ખાવું છે સંતરું. પછી પાછું હું આ બાજુ જાઉં છું, અને આ બાજુ જો બાળકો હોય છે પ્રેક્ટિસ કરે છે કમ્પ્યુટરની, તો કમ્પ્યુટરમાં ટાઈપિંગ એ લોકોનું ચાલુ છે, તો એ ફટાફટ કરે છે ટાઈપિંગ, કેમ કે એમને સ્કૂલે જવાનું છે. અને આ બેન છે એ દફતર મૂકીને વાડીએ ગયા હતા, તો પછી પાછા વાડીએથી આવ્યા અને બંને બહેનોના દફતર લઈ અને મંડ્યા હાલવા. તો નાના બેન છે એ પાકા છે, મોટા બેન પાસે બધું કામ કરાવે છે, તો એ વાતો એમની સાથે કરી અને હું રૂમ તરફ આવું છું. તો રૂમમાં તે મને એવું કહે છે કે નાના બેન પાકા છે ને મોટા બેન છે ને એ થોડાક ભોળા પડે છે, એટલા માટે એ બધું કામ કરી લે, એમને તો એવું કાંઈ નહીં, નાના બેન છે ને એ તો પાકા છે. તો એવી વાતોની સાથે ચંદ્રુ ખાવાનું આગળ વાતચીત કરતાં કરતાં હાલતું જાય છે ચંદ્રુ, અને ચંદ્રુ ખાતા ખાતા વાતચીત અમારી ચાલુ છે. અને પછી મનુ ફટાફટ ખાવા માંડી છે ચંદ્રુ, કેમ કે હજી આપણે બીજું કામ હોય ને પાછું, એટલે તો જો સંતરામાં કંઈક આ રીતે દેખાડે છે, જો મેં ચીરું તો આવા બે ભાગ થઈ ગયા, એમ એક સરખું ન થયું એટલા માટે, કેમ કે એ ઢીલું પડી ગયું છે. તો પછી મનુ ખાય છે સંતરું અને આપણે પણ ખાવાનું છે, તો હાલો આપણે એમની બાજુમાં બેસી જઈએ અને ખાઈ લઈએ સંતરું. પછી મનુ કરવા માંડી સાફ સફાઈ, સંતરું ખાઈને સફાઈ હારી થાય, તો માંડી ફટાફટ સફાઈ કરવા. અને કચરો જો કેટલો બધો છે, દરરોજ નહીં પણ કલાકે કલાકે એટલો થઈ જાય એમ, તો એ તો બાળકો એની રીતે પાછા થોડુંક મથી લે એટલે વાંધો ન આવે, પણ આપણે પછી તો સફાઈ કરવી પડે ને જો કચરો કચરો થઈ ગયો. ત્યાર પછી મનુ બનાવે છે લિસ્ટ, શેનું લિસ્ટ બનાવતી હશે કમેન્ટ કરજો. તો ના ના હવે કમેન્ટ કરો તો ઠીક છે, કરજો જો કે, પણ લિસ્ટ બનાવે છે આપણે વસ્તુ લાવવાની છે ને એની, શેની વસ્તુ લાવવાની છે ને એની કમેન્ટ કરજો. આખું લિસ્ટ બનાવ્યું છે, જૂના બિલ કાઢ્યા છે, અને પાછી બેઠી બેઠી લિસ્ટ બનાવતી હતી, તો હું આવી ગયો ને તો લિસ્ટ બનાવવાનું બંધ કરી દીધું અને બનાવવા માંડી શાકની તૈયારી કરવા માંડી, કેમ કે હવે શાકે બનાવવું પડશે ને પાછું. એટલે જો પાછું આસન વગર તો ચાલે જ નહીં હો, એટલે ફરજિયાત આસન તો જોઈએ જ તે. તો આસન પાથરીને બેસી ગયા અને મમ્મી લઈ આવ્યા છે શાકભાજી. તો જબલામાં બધું શાકભાજી છે, જોકે આપણે ગામડામાં બહુ એટલું ખાસ મળે નહીં, એટલે જે છે એમાં ચલાવી લેવાનું હોય, ક્યારેક અમુક વસ્તુ હોય ક્યારેક ન હોય. જોકે આ તો બધું છે જે જરૂર છે, જે મંગાવ્યું તે રીંગણ છે, ટમાટર છે, પછી કોથમીર છે, મરચાં છે અને બટાટા છે. તો પછી હાલો એ ફટાફટ સમજ લઈએ, કેમ કે શાક બનાવવાનું મોડું થતું હશે એવું મને લાગે છે. તો ફટાફટ જો વાલોળઈ છે પાછી, તો વાલોળ ફોડી નાખી અને આ બધું જો ફટાફટ શાક બનાવવા માંડ્યા. અને આ બાજુ મમ્મી તે ફટાફટ રોટલા બનાવવા માંડ્યા, કેમ કે બાજરાના રોટલા કરવાના હોય એટલે મમ્મી છે ચૂલે જતા રહે, ચૂલે બાજરાનો રોટલો મસ્ત બને. અને આ બાજુ મનુ છે એ શાક મૂકી અને ટમાટર સુધારે છે, અને સાથે સાથે બનાવવાના છે વઘારેલા ભાત. તો એના માટેનું કટિંગ તો તૈયાર કરી જ દીધું છે, અને આ શાક એ વઘારાઈ ગયું. તો શાક અને એ વઘારતાની સાથે પાછા આપણે બહાર આંટો માર્યો ને તો બહાર તો ગૌધણ નીકળ્યું. આ એટલું મોટું ગૌધણ છે, ગૌધણ તો છે જ, એની સાથે પાછો ભેંસો ને ગાયો ને બધું છે. જો ભેંસો છે ને ગાયો છે બધું છે, આ તો ઓછું છે, નહીંતર તો સાથે બકરા ને ઘેટા ને બધું હોય. તો આ છે આપણા ગામનું ગૌધણ. ત્યાર પછી વાગી ગયો છે એક, ને હવે આપણે બેસવાનું છે ભોજન કરવા. ઓલરેડી ભોજન બધું પીરસાઈ ગયું છે, તો ભોજનમાં છે જો આપણે બનાવ્યું હતું એ શાક ભાત અને બાજરાનો રોટલો અને સાથે ઠંડી ઠંડી છાશ. છાશ વગર ન મજા આવે, છાશ હોય ને તો જ મજા આવે. પણ કહેવાય છે કે ડેરી પ્રોડક્ટ ઓછા ખાય એવું, પણ આપણે તો એવું શું હોય, આપણે તો ખાવાના જ હોય,
કેમ કે છાશ વગર તો આપણા ગામડીએ માણસોને મજા આવે, બિલકુલ મજા ન આવે. તો જો છાશ છે અને મનુ દેખાડે છે વઘારેલા ભાત, તો આ છે આપણા વઘારેલા ભાત. જેના જેના ફેવરેટ હોય એ પાછા અમને કમેન્ટ કરી દેજો કે આ વઘારેલા ભાત કોના કોના ફેવરેટ છે. અમને તો બહુ ફેવરેટ છે હો ભાઈ. તો એની સાથે પાછું મનુ વાતચીત કરતાં કરતાં છાશ નહીં તે આપવાની છે. અને હવે વાગી ગયા છે સાંજના 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને સાંજનો નજારો કંઈક આવો છે, બહુ સુપર્બ છે. આકાશમાં આમ જો કેવી લાલાશ દેખાય છે, તો આવું મનમોહક દૃશ્ય જોઈને બહુ મજા આવે. તો હું ઘડીક વાર માટે અહીં આવી ગયો અને આ બધા છે એ રાહ જોઈ રહ્યા છે. હવે વાડીએથી પારસભાઈ આવ્યા નથી હજી, તો એમની રાહ જોઈ રહ્યા છે કે આવે તો આપણને પાછા ઉપર અહીંયા ની ઉપર બાંધવાના હોય આપણે ઢાળિયામાં તો અહીંયા લઈ જાય. તો એટલા માટે રાહ જોઈ રહ્યા છે. જો કેવી રાહ જોઈ રહ્યા છે. તો એની સાથે પાછા હું પાછો વળી જાઉં છું ને, ટૂંક સમયમાં આવવાના હશે એવું કહી. અને પછી જો વાતાવરણમાં જે બદલાવ છે, અને આમ તો વાદળછાયું વાતાવરણ જેવું લાગે કે નહીં ના, હમણાં થોડી વારમાં તો વરસાદ આવશે એવું થઈ ગયું એમ છે. આપણે શિયાળો ફૂલ ઠંડી પડે છે, પણ અત્યારે વાતાવરણમાં આટલો બધો બદલાવ આવી ગયો છે. તો એની સાથે આપણો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરશું અને કાલ પાછા નેક્સ્ટ એક્સપ્લેનેશન વ્લોગમાં પાછા મળશું. તો આ વ્લોગ તમને કેવો લાગે છે એ અમને જરૂરથી જણાવજો. કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ટેક કેર એન્ડ હંમેશા.